ચામડી આવેલ આરસી ફળદુએ શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં મધરાતે બનેલ ઘટના બાબતે નિવેદન આપ્યું. ત્યારે કોવિડ-19 શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં મધરાતે આગ લાગતા કોરોનાના 8 મોત નિપજ્યા હતા. ત્યારે આ દુઃખદ ઘટના સર્જાતા આજરોજ લીમડી ખાતે આવેલ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ આ ઘટનાને ગંભીર જણાવી હતી. આ ઘટનામાં અવસાન થયેલીની આત્માને શાંતિ પરમાત્મા અર્પે તેવી પ્રાર્થના કરી હતી. અમદાવાદમાં મેમનગર ખાતેની શ્રેય હોસ્પિટલની અંદર જે અચાનક આગ લાગવાના કારણે જે દુર્ઘટના સર્જાઈ છે, જેમાં કોરોનાના વોર્ડમાં 8 જેટલા પેશન્ટ હતા, જે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. અચાનક આગ લાગવાના વાસ્તવિક કારણો શું છે એ તંત્ર અત્યારે એની તપાસ કરી રહ્યું છે, પરંતુ દુર્ભાગ્યવશ રીતે કોરોનાના જે પેશન્ટ હતા એ 8 પેશન્ટોનું દુઃખદ અવસાન થયું છે. એની જરૂરથી સરકારને પીડા છે. કોની બેકાળજીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે એ તપાસનો વિષય છે, પરંતુ જે લોકોએ પોતાના ગુંગળામણના કારણે કે જે પણ એને ફિઝિકલી તકલીફ થઈ છે જેના કારણે એમને જીવ ગુમાવ્યા છે, એ ખૂબ પીડાદાયક ઘટના બની છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના જીવાત્માને મોક્ષ ગતિ મળે અને જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. સરકારે ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને એટલા માટે આ પ્રકારના બાંધકામોમાં માનવની સલામતી માટે જરૂરી જે અગમચેતીના પગલાં સ્વરૂપે જે વ્યવસ્થાઓ કરવાની હોય છે એ વ્યવસ્થાઓના બાબતમાં પૂરતી કાળજી લેવાય, મહાનગરપાલિકા દ્વારા પણ આની કાળજી લેવાય. વહીવટી તંત્ર છે આવી ખાનગી બાંધકામ થતી ઇમારતોમાં જનતાને કોઈ અગવડતા ન પડે એ બાબતની પણ આવતા દિવસોમાં કોઈ ભયાનક દુર્ઘટના ન થાય એ માટે કાળજી રાખવામાં આવે. એ રીતના જે કંઈ સરકારે ઉપાયો લેવડાવવા જોઈએ એ વહીવટીતંત્રને જરૂરથી સૂચનાઓ થતી જ રહેતી હોય છે. પુનઃ જે દુર્ભાગ્યવશ રીતે જે લોકોએ પોતાને સ્વજન ગુમાવ્યા છે એમના વતી સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.